महानगर पालिका में बढ़ेला सीतसर रोड नो पुल जोखमी होवा छतां वाहन चालकों पुल पर पसार थई रह्या छे, जे जोखमी होवाना कारणे अकस्मात नोतरे छे। तो तंत्र ने आ बाबते पूछता विकासना बणगा फूंकवामां आव्या हता। महानगरपालिकाना नवा सीमांकन में सीतसर गामनो समावेश करवामां आव्यो छे, जेने 5 वर्ष पण थई चूक्या छे, छतां सीतसर गामना विकास में तंत्र वामळू साबित थयुं छे। त्यारे फरी एक वार वर्षो जूनो पुल फरी विवाद में आव्यो छे, कारण के आ पुल हाल जर्जरित छे अने अटकाववा माटे कमान पण लगाववामां आवी हती, जे हाल नथी अने भारे वाहनों स्टेट हाईवे नी जग्याए जोखमी पुलनो उपयोग करी रह्या छे, जे अकस्मातनी घंटडी बगाड़े छे। जे बाबते स्टेन्डिंग कमिटीना चेरमेन धीरूभाई धामलिया ने पूछता पुल माटेनी 2.25 કરોડનું ટેન્ડર ટૂંક સમયમાં જાહેર થશે તેમ જણાવી ફરી તંત્રએ વિકાસની વાત કરી જોખમી પુલની વાતને ઉડાવી હતી। ભાવનગર મહાનગર નો નવું સીમાંકન થતા 2014 માં કુલ 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો, તેમાં સીતસર ગામનો પણ સમાવેશ કરવામાં આવેલો અને મારું મતક્ષેત્ર છે। આ અહીં એન્ટ્રી હોય અને આ પુલ ભાવનગર શહેરનો જ્યારે આપણો ગૌરીશંકર તળાવ બનાવવામાં આવેલું ત્યારે મહારાજા સાહેબ વખતે આ પુલ બનાવવામાં આવેલો, એટલે આપ કહો છો તેમ પુલ ખૂબ જૂનો છે, પરંતુ હાલ એક જ વીકની અંદર એનું ટેન્ડર પણ તૈયાર થઈ ગયું છે। અમે ટેન્ડર ઓનલાઈન અપલોડ કરવા જઈ રહ્યા છીએ, 2.75 કરોડના ખર્ચે આ ટેન્ડર કરી અને નવો બાજુમાં બ્રિજ બનાવવા જઈ રહ્યા છે અને એને કનેક્ટર રોડ છે એ સીતસર પંચાયત એટલે કે જૂના ચોક સુધી લઈ જઈ રહ્યા છે અને બાકીનો રોડનું કામ જે ચાલુ છે, એટલે આપ જેમ વાત કરો છો તેમ બ્રિજનો પ્રશ્ન ગંભીર હોય તો અમે તાત્કાલિક સોલ્યુશન કરીએ છીએ। અને આપ જે બીજા બ્રિજની વાત કરો છો એ જે નેશનલ હાઈવેનો છે બાયપાસ થઈ ગયો હોય તેનો બ્રિજ છે અને એ પણ નેશનલ હાઈવે ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવા જઈ રહ્યું છે। આ ટેન્ડરિંગની સમયમર્યાદા ટોટલ 12 મહિના રાખી હું આવેલી છું, ના આ કામની સમયમર્યાદા જ 12 મહિના રાખવામાં આવી છે। ટેન્ડરિંગની સમયમર્યાદા એના નોમ્સ મુજબ જે આપવામાં આવતી હોય છે ઓનલાઈનના દિવસો એ દિવસો જ એમ પ્રોક્યુર ઉપર આપવામાં આવશે।